नमस्कार विद्यार्थी मित्रों, एसएन विद्यालय संचालित ई लर्निंग कार्यक्रम में फरीवार आपनुं स्वागत छे। आज आप संस्कृत विषय धोरण आठ जेनी अंदर गया पीरियड में आप भाषा सज्जता प्रकरण नौ व्याकरण टॉपिक हतो, जेमा आपणे स्वर विषय बात करी थी। वर्णना बे प्रकार था, एक स्वर अने बीजो व्यंजन। आपणे स्वर, स्वरना प्रकार, कुल स्वर ई जाणी गया। हवे आपणे वर्णनो बीजो प्रकार एटले के व्यंजन। व्यंजन एटले शुं मित्रों? तो सामान्य अर्थ थाय छे एनी संधि छूटी पाड़िए तो वी वत्ता अंजन ए भाषानुं अंजन छे, जेनाथी भाषानी सुंदरतामां वधारो थाय छे, एम भाषा वधारे असरकारक बने छे। व्यंजन वर्णनो बीजो प्रकार छे। तो आपणे व्यंजननी व्याख्या जोईए। भई व्यंजन कोने कहेवाय? तो के भई जे वर्णना उच्चार माटे स्वरनी जरूर पड़े तमारे वर्ण ने बोलवो होय तो स्वरनी जरूर पड़े तेवा वर्णने व्यंजन कहे छे। જોઈ લો, વાંચી લો એકવાર વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો। ભાઈ જે વર્ણના ઉચ્ચાર માટે ફરજિયાત સ્વરની જરૂર પડે એવા વર્ણને વ્યંજન કહે છે, બરોબર છે? વ્યંજનના કુલ 33 પ્રકાર છે, સોરી કુલ 33 વ્યંજન છે એમ। આપણે સ્વરની વાત કરી હતી તો કુલ સ્વર 13 હતા, અહીંયા કુલ વ્યંજન 33 છે। તો આપણે એ પણ લખી નાખશું કે કુલ વ્યંજન 33 છે, અહીંયા લખશું એટલે કુલ વ્યંજન બરાબર 33। કયા કયા? તો જો એમાં ક આવે, ખ આવે, વ્યંજન હશે એ નીચેથી આવી રીતના અધૂરા હશે। મતલબ શું કે જેના જેમાં સ્વર ભળેલો નથી એવો વર્ણ, ક ખ, માનો આ ક છે, આ ક આવી રીતના લખવું, આ વ્યંજનવાળો, આ વ્યંજન કહી શકાય। હવે એમાં સ્વરવાળો આવે, એની અંદર સ્વર ભેળવાય, જો હું આની અંદર અ ભેળવું તો પછી જે વ્યંજન બનશે એ કેવું બનશે? ક, બરોબર છે? પાછળ ક એટલે પાછળ અનો ઉચ્ચાર થશે એમ। કુલ વ્યંજન 33 મિત્રો। વ્યંજનના કુલ 5 પ્રકાર છે, પણ એ 5 પ્રકારનો આપણે પછી અભ્યાસ કરીશું। અત્યારે આપણે સ્થાનના આધારે વ્યંજનના પ્રકાર જોઈએ, કે વ્યંજન છે કયા કયા સ્થાનેથી બોલી શકાય એવી રીતના। જો હું તમને ઉદાહરણ આપું, હું તમને એમ કહું કે તમે પ, ફ, બ, ભ આ ચાર વર્ણ છે એને તમે, આ ચાર વ્યંજનને તમે હોઠનો ઉપયોગ કર્યા વગર બોલો, ચલો બે હોઠ ભેગા નહીં કરવાના અને તમારે બોલવાનું, બોલી શકશો? નહીં બોલી શકો, કારણ કે આ વ્યંજનના સ્થાન આધારિત એવા પ્રકાર છે, આ ઓષ્ઠ્ય વર્ણ છે કે જેને બોલવા માટે તમારે ફરજિયાત હોઠની જરૂર પડે જ, બે હોઠ ભેગા કર્યા વગર બોલાય નહીં। તો આપણે વ્યંજનના સ્થાન આધારિત પ્રકાર જોઈએ આજે। તો એમાં પહેલું આવશે કંઠ્ય, કંઠ્ય એટલે કંઠ અથવા ગળું, કે ભાઈ આપણે જે વર્ણને સીધો આપણા કંઠમાંથી ઉચ્ચાર કરીએ, જેમાં આપણી જીભ પણ વધારે હલનચલન ના કરે, હોઠ પણ ભેગા ના થાય, જીભ હોઠ કે તાળવે કે ક્યાંય અડે નહીં, સીધો જ ઉચ્ચાર થાય, એવા બધા જ વર્ણને કંઠ્ય વર્ણ કહેવાય છે, કંઠ્ય વ્યંજન કહેવાય છે, બરાબર છે? તો આપણે કંઠ્ય વ્યંજન કયા કયા છે એ જોઈએ। તો જો એની અંદર આવશે ક, તમે ક બોલો, ક, પછી ખ, આ નીચે ત્રાસી લીટીનો મતલબ એવો છે કે જેની અંદર કોઈ વર્ણ ભળેલો નથી, જો એની અંદર સ્વર ભળી જાય, બરાબર છે, તો એ આ ત્રાસી લીટી લખવો એ કરવાનો કોઈ મતલબ નથી રહેતો, આ અધૂરો છે, ખોડો છે, મતલબ બરાબર આની સાથે સ્વર ભળેલો નથી એટલે આ વ્યંજન છે। ક, ખ, પછી આવશે ગ, ઘ, ક, ખ, ગ, ઘ, પછી આવશે અંગ અને છેલ્લે આવશે હ,
आ पांच मुख्य है बराबर है। आज है आ व्यंजन एने कहवा कंठ्यक जेने बोलवा माटे सीधू गला में जुओ क ख ग अपनी जीभनो वधारे उपयोग नहीं थत दाँतनो उपयोग नहीं थत होठनो उपयोग नहीं थत अंग ह बराबर है एवी रीतना। हवे त्यार पछीनो बीजो प्रकार छे आनो व्यंजननो ए छे तालव्य। तो जो मित्रों आनी व्याख्या एवी थई कि जे व्यंजन ने बोलवा माटे आपणी जीभ के जीभनो मूल भाग छे कंठ सुधी आवेलो होय छे अहींया तो कि आपणी जीभ अथवा जीभनो मूल भाग आपणा मुखना अंदरना भागने ऊपरना भागने आपणे ताळवू कहीए छीए तमने कदाच ख्याल होय तो एने स्पर्श करे तो एने कहेवाय तालव्य। तो एमां जुओ तमे एना कया कया आवे एमां तो एमां आवशे च आपणे च बोलीए एटले आपणी जीभ आपणा ताळवे चोटे पछी आवशे छ च छ पछी आवशे झ पछी आवशे झ च छ झ झ बराबर पछी आवशे अंज सॉरी अंग मित्रों अंग नहीं पण अंजत्य अंग तो अहीं आवी गयुं अंज बराबर छे। ए सिवाय कया कया आवशे तो एक आवशे य य बोलो एटले आपणी जीभनो मूळ भाग આગળનો ભાગ તો નથી અડતો એટલે તમને કદાચ એવું થાય કે ભાઈ ય બોલવામાં જીભ પણ ય બોલો ત્યારે આપણો જે જીભનો અંદરનો ભાગ છે મૂળ ભાગ અહીંયા વ્યાખ્યા એવી જ છે કે જીભનો આગળનો ભાગ અથવા મૂળ ભાગ એ તાળવાને ચોટે તો અને છેલ્લું આવશે શ શરણાઈનો શ બધા જ અધૂરા એટલા માટે છે કે વ્યંજન છે એટલા માટે। હા તો બીજો પ્રકાર ફરીથી જોઈ લે તાળવ્ય એટલે શું તો કે જે વર્ણને જે વ્યંજનને બોલવા માટે આપણી જીભ કે જીભનો મૂળ ભાગ તાળવાને ચોટે સ્પર્શ કરે એને। ત્યાર પછી આવશે મૂર્ધન્ય ત્રીજો પ્રકાર છે। મૂર્ધન્ય મૂર્ધા એટલે જીભ। મૂર્ધન્ય એટલે શું તો મિત્રો જે વર્ણ છે જે વ્યંજને બોલવા માટે આપણી જીભ છે એનો આકાર બદલાય જીભ આખી બેવડાઈ જાય બરાબર છે આડી થઈ જાય બેવડાઈ જાય એવા વર્ણને એવા વ્યંજનને આપણે મૂર્ધન્ય વ્યંજન કહીશું। કેવા કેવા તો એમાં જુઓ ટ ટ તમે બોલશો એટલે આપણી જીભ આખી બેવડાઈ જશે ટ ટ પછી ઠ ડ જીભના આકાર બદલાય ટ ઠ ડ આ બધા એવા છે જે જીભ આપણી બેવડાય છે બરાબર એમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે એમ ટ ઠ ડ ઢ પછી આવશે એક હણ ટ ઠ ડ ઢ હણ પછી આવશે ર ર બોલો એટલે જીભ છે આપણી ધ્રુજારી ઉત્પન્ન થાય જીભના આકાર બદલાય અથવા જીભની જીભમાં ધ્રુજારી ઉત્પન્ન થાય ર અને છેલ્લો આવશે ષ ષ તમે બોલો એટલે જીભ બેવડાઈ જાય ષટકોણનો શ। ફરીથી જોઈએ મૂર્ધન્ય કોને કહેવાય તો કે ભાઈ જે વર્ણને જે વ્યંજનને બોલવા માટે જીભના આકાર બદલાય જીભમાં ધ્રુજારી ઉત્પન્ન થાય જીભ બેવડી વળી જાય એવા બધા જ વ્યંજનને મૂર્ધન્ય વ્યંજન કહેવાય। તો એમાં આપણે વાત કરી ટ ઠ ડ હણ ર અને શ। હવે એના પછી ચોથો પ્રકાર જોઈએ દંત્ય બરાબર છે। દંત્ય તો એની વ્યાખ્યા જોઈ લઈએ જે વ્યંજનને બોલવા માટે આપણી જીભ એ દાંત અથવા તો દાંતના મૂળ ભાગને દાંતનો મૂળ ભાગ એટલે આપણા પેઢાને સ્પર્શ કરે અથવા તો એની સાથે અથડાય ત્યારે જે વર્ણનો ઉચ્ચાર થાય જે વ્યંજનનો ઉચ્ચાર થાય એ બધા જ વ્યંજનને દંત્ય વ્યંજન કહેવાય કારણ કે એ દાંત અને પેઢાની સાથે એને જીભનું અથડામણ થાય ત્યારે જે ઉત્પન્ન થાય છે। તો દંત્ય વ્યંજનની અંદર જોઈએ આપણે કયા કયા આવશે તો એમાં આવશે ત તમે ત બોલો એટલે તમારી જીભ છે દાંત સાથે ચોટે ત પછી થ પછી દ પછી ધ ત થ દ ધ આ બધા જેવા છે ન જો તમે એમાં તમારી જીભ છે બરાબર છે એ સિવાય પણ છે લ લ તમે બોલો અને એ સિવાય છેલ્લે છે શ સસલાનો શ શ આ વ્યંજન એવા છે બધા ત થ દ ધ ન લ અને શ કે જે દંત્ય વ્યંજન છે। ત્યાર પછીનો પ્રકાર છે ઓષ્ઠ્ય વ્યંજન। ઓષ્ઠ્ય ઓષ્ઠ એટલે ઓઠ ઓઠ દ્વારા
तो हमणां ज आपणे वात करी हती पफ भ भ ज्यारे शरूआत मैं करी त्यारे फरीथी कही दऊं कि जे वर्णने बोलवा माटे फरजियात होठना आकार बदलाय होठनी जरूर पड़े बराबर बे होठ भेगा थया वगर जेनो उच्चार शक्य नथी एवा बधा ज व्यंजन ने ओष्ठ्य व्यंजन कहेवाय छे। तो एनी अंदर क्या आवशे तो एनी अंदर प फ ब भ म प फ ब भ म ए तो आवशे जी सिवाय हजी एक छे व। हवे जुओ मित्रों आ पांच प्रकार छे फरीथी जोई लईए के भाई व्यंजन एटले शुं सौथी पहेला तो व्यंजन एटले जे वर्णनो उच्चार स्वरनी मदद वगर थई शकतो नथी एवा वर्णने व्यंजन कहे छे। व्यंजनना कुल 33 व्यंजन छे आ छे ज छे जुओ गणी जुओ 2 3 4 5 6 7 8 9 10 11 12 हाँ बराबर। तो मित्रों आ छे ए व्यंजन छे 33 व्यंजन। हवे आपणे व्यंजनना एवा पण प्रकार छे जेने बोला आ पांच सिवायना स्थान आधारित छठो एक प्रकार छे दंतोष्ठ्य। एटले शुं के जेने बोलवा माटे दांत ने होठ बंनेनी जरूर पड़े एवा विचारो कि भाई एवो कयो वर्ण छे आ बधानी अंदर थी जेने बोलवा माटे दांत अने होठ बंनेनी जरूर पड़े छे। હવે એ સિવાય આપણે અનુનાસિક જોઈએ આ દંતોષ્ઠ્ય તમે વિચારો હું કહું તમને દંતોષ્ઠ્ય છે વ એટલે શું કે જે વર્ણને બોલવા માટે તમારે દાંત અને હોઠ બંનેની જરૂર પડે જો તમે બોલશો વ એટલે તમારા નીચેના દાંત અને ઉપરના હોઠનો સ્પર્શ થશે વ એટલે દંતોષ્ઠ્ય પ્રકાર છે। ત્યાર પછી એક પ્રકાર છે અનુનાસિક તમે કદાચ સાંભળેલું હોય તો અનુનાસિક એટલે જેને બોલવા માટે આપણા નાકનો ઉપયોગ થતો હોય મિત્રો એવા અનુનાસિક કે જે વર્ણને બોલવા માટે ફરજિયાત નાકની પણ મદદ લેવી પડે એવા। તો જો હું અહીંયા લખીશ એટલે તમને ખ્યાલ આવશે હણ ન મ અંગ અને અંજ આ પાંચ અનુનાસિકો છે મિત્રો કે જેને બોલવા માટે તમારે નાક નહીં તમે નાક બંધ કરીને હણ તો બોલાશે ખરો પણ એનો ઉચ્ચાર સ્પષ્ટ નહીં થાય સમજાશે નહીં હણ ન મ અંગ અને અંજ। તો મિત્રો આ હતા વ્યંજનના સ્થાન આધારિત પ્રકાર બરાબર। વ્યંજનના જે મુખ્ય પાંચ પ્રકાર છે એ તો આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું પણ આ સ્થાન આધારિત પ્રકાર છે। ફરીથી મિત્રો આપણે સ્વર અને વ્યંજન ફરીથી રિપીટ કરી દઈએ ભાઈ ફરીથી જોઈ લો વર્ણના પ્રકાર કેટલા હતા તો પહેલાં તો વર્ણ એટલે શું એ જો સમજી લો ભાઈ વર્ણ એટલે શું તો વર્ણ એટલે અક્ષર બરાબર છે। વર્ણના પ્રકાર કેટલા તો વર્ણના પ્રકાર બે બરાબર કયા કયા તો સ્વર અને વ્યંજન બરાબર। હવે આપણે વાત કરી હતી કે સ્વર અહીંયા ધ્યાન રાખજો મિત્રો સ્વર એટલે શું જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે એને સ્વર કહેવાય। કુલ સ્વર કેટલા તો કુલ સ્વર 13। સ્વરના પ્રકાર કેટલા તો સ્વરના પ્રકાર 3 પહેલો હસ્વ સ્વર દીર્ઘ સ્વર અને સંયુક્ત સ્વર
आ पांच था, आ चार था, आ चार था, कुल टोटल 13 था। हवे आपणे अहींया वात करी स्वर पछी शुं आवे छे, तो के स्वर पछी आवशे व्यंजन। तो आपणे अहींया व्यंजननी वात करी, व्यंजन आजनो टॉपिक हतो। ई व्यंजन एटले शुं? तो के जे वर्णनो उच्चार एने बोलवा माटे फरजियात स्वरनी जरूर पड़े एवा वर्णने व्यंजन कहे छे। जो ध्यान राखो कि भाई मारे आ क छे, आ व्यंजन छे, आने बोलवो होय तो मारे स्वर क्यो जरूर पड़शे? अ। आ छे ई व्यंजन छे અને આ છે ઈશ્વર છે, બરાબર? તો મારે આને બોલવું હોય તો આ આ ત્રાસી લીટીવાળો મતલબ અધૂરો છે, ક એમ બોલ્યું ક, આના વગર આનો ઉચ્ચાર શક્ય જ નથી। તમારે ફક્ત આ બોલવું હોય તો નથી બોલી શકતા, ક પાછળ અનો ઉચ્ચાર થશે। આમ તો જેટલા પણ વ્યંજન છે આપણા મૂળાક્ષરોની અંદર, ક ખ ગ ઘ, એ બધાની અંદર એક સ્વર કયો? અ, અ ભળેલો જ છે, એટલે આ છે એ બનશે, એ ક બનશે, એટલે આ પૂર્ણ થશે। એટલે કે છે વ્યંજન એટલે શું? તો જેને બોલવા માટે સ્વરની જરૂર પડે। વ્યંજનના પ્રકાર, કુલ વ્યંજન કેટલા? તો કુલ વ્યંજન 33। કુલ વ્યંજન બરાબર 33। કુલ વ્યંજન કેટલા? 33, ક ખ ગ ઘ એવી રીતના। હવે વાત કરી હતી કે વ્યંજનના પ્રકાર, તો મેં વાત કરી વ્યંજનના મુખ્ય પાંચ પ્રકાર છે, બરાબર? પણ અહીંયા આજે આપણે જે ભણ્યા એ વ્યંજનના સ્થાન આધારિત પ્રકાર હતા। ભાઈ વ્યંજનને કયા કયા સ્થાનના આધારે બોલી શકાય છે? તો એ પાંચ હતા કયા કયા? તો એ મુખ્ય આપણે જોયા, એમાં હતો કંઠ્ય, પછી તાલવ્ય, પછી દંત્ય, પછી ઓષ્ઠ્ય। કંઠ્ય, તાલવ્ય, દંત્ય, ઓષ્ઠ્ય, બરાબર, અને મૂર્ધન્ય, બરાબર। આ મુખ્ય પાંચ પ્રકાર હતા। ઈ સિવાયના દંતોષ્ઠ્ય છે, બરાબર છે, અને અનુનાસિક છે, એ પણ ચાલે, પણ આ પાંચ હતા। ફરીથી આને રિપીટ કરી દઉં, કંઠ્ય એટલે શું? તો જેને બોલવા માટે જીભને છે બહુ જરૂર પડતી નથી, સીધો અવાજ કંઠમાંથી નીકળે, કંઠ્ય, ક ખ ગ ઘ એ। પછી વાત કરી તાલવ્ય, તો આપણી જીભ આપણા તાળવાને એટલે આપણા મુખના ઉપરના ભાગને અથવા તો અંદર સ્વરપેટીની નજીક જે તાળું આવેલું છે ત્યાં આડે તાળાને સ્પર્શ કરે એ તાલવ્ય, બરાબર। દંત્ય, તો જે વર્ણને બોલવા માટે, જે વ્યંજનને બોલવા માટે આપણી જીભ આપણા દાંત અથવા પેઢાના ભાગને સ્પર્શ કરે અથવા અથડાય એને દંત્ય કહેવાય। પછી ઓષ્ઠ્ય, તો જે વર્ણને બોલવા માટે આપણે હોઠની ફરજિયાત જરૂર પડે, બરાબર છે, ઓષ્ઠ્ય। અને છેલ્લો છે મૂર્ધન્ય, તો આપણી જીભમાં કંપારી ઉત્પન્ન થાય, આપણી જીભ છે બેવડાઈ જાય એવા ટઠ ડઢ વગેરે, આ પાંચ પ્રકાર હતા। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યંજનનો ઉપયોગ કર્યો, વ્યંજનના મુખ્ય પાંચ પ્રકાર છે એનો આપણે નેક્સ્ટ પીરિયડમાં અભ્યાસ કરીશું। ત્યાં સુધી નમસ્કાર, જય ભારત।